અમે ઉભેલા છે અને ચાલો એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ પર આપનું સ્વાગત છે. મેમ આપનું નામ? ડૉક્ટર સારિકા મહેતા છું, બાઇકિંગ ક્વીનની ફાઉન્ડર છું. અને શું ઇવેન્ટ માટે તમે જઈ રહ્યા છો? ઇવેન્ટ છેલ્લા 4 વર્ષથી બાઇકિંગ ક્વીન્સ વિમેન એમ્પાવરમેન્ટને લઈને રાઇડ કરતી આવી છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, સશક્ત નારી સશક્ત ભારત અભિયાન, અને આ વખતે રાઇડ ફોર વિમેન્સ પ્રાઇડ, જે 25 દેશોમાં 3 ખંડ અને 25,000+ કિલોમીટરની આ રાઇડ છે, અને ભારતથી જ સ્ટાર્ટ થશે અને લાસ્ટ સ્ટોપ એનું લંડન રહેશે. આ ઇવેન્ટ ક્યારે સ્ટાર્ટ થશે અને ક્યારે એન્ડ થશે? 5 જૂને વારાણસી, જે પવિત્ર નગરી કહેવાય છે ને, ઇન્ડિયામાં જે વર્લ્ડમાં જે બહુ પ્રસિદ્ધ છે સ્પિરિચ્યુઅલ એક્સપેક્ટથી, કાશી વિશ્વનાથનું મંદિર છે, પ્લસ ગંગા આરતી કરીને એક સ્પિરિચ્યુઅલ આશીર્વાદ લઈને અમે લોકો આ રાઇડની શરૂઆત કરવાના છે. બાઇકને એક માધ્યમ બનાવીને વિમેન એમ્પાવરમેન્ટનો મેસેજ લઈને પૂરા વર્લ્ડમાં અમે આ મેસેજ ફેલાવવા માંગીએ છીએ. સુરતથી તમે શું સ્પેશિયલ લઈ જવાના છો? આ 25 કન્ટ્રી તમે ફરવાના છો એના હિસાબે? સ્પેશિયલ જે અમે લઈ જવાના છે, બધાની બેસ્ટ વિશીસ છે, સપોર્ટ છે, કારણ કે આના વગર કંઈ શક્ય જ નથી. એટલે વિશીસ સપોર્ટ જે બધા ફેમિલી મેમ્બર્સ, બધા ફ્રેન્ડ્સે, જે ગ્રુપ આજે અહીંયા એરપોર્ટ પર આવ્યું છે, યુથ નેશનને ઘણા બધા ગ્રુપ છે, મારા ફ્રેન્ડ્સ છે જે બી અહીંયા મને સપોર્ટ કરવા માટે આવ્યા છે, તો એ જ વિશીસને એ જ વસ્તુ લઈને અમે 25 દેશો કમ્પ્લીટ કરીને પરત ફરીશું. ખમણ ઢોકળાને કેટલું મિસ કરશો? ખમણ ઢોકળા, ખાખરા, ફાફડા બધું જ મિસ કરીશું, પણ અમને ખબર છે કે 25 દેશોની અંદર જ્યારે અમે ઇન્ડિયન વિમેન એમ્પાવરમેન્ટનો મેસેજ લઈને જતા હોય ત્યારે આપણી ઇન્ડિયન એમ્બેસી, ઇન્ડિયન કમ્યુનિટી દરેક જગ્યા પર છે, અને અત્યારથી જ અમને મેસેજ આવે છે કે એ લોકોના ઘરે અમે લોકો ડિનર લંચ હોસ્ટ કરીશું, એટલે ડેફિનેટલી એ મિસ તો થશે પણ એ જગ્યા પર અમારું પૂરું બી થઈ શકે છે. હા, તમે કેટલા વખત પહેલાં તૈયારી શરૂ કરી હતી અને આ તમે જે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છો એનું તમે કંઈક વિવરણ આપો? વર્ષથી આની તૈયારી શરૂ કરી છે. આપણે ઘણીવાર વિચારતા હોય છે 25 દેશોમાં ફ્લાઇટ વડે જવું હોય ને તો બી એક વિઝા માટે કેટલી મગજમારી હોય, તો આ તો વિચારો G5 ને 3 ખંડમાં અને લંડન સુધી G5 લઈને જવાના છે તો કેટલી તૈયારી હશે. ડોક્યુમેન્ટ્સ વિઝાથી લઈને બાઇકના કાર્નેટ વિઝાથી લઈને ફૂડ, હું વેજીટેરિયન્સ છે એટલે થોડું ફૂડ, અને મેઇન થિંગ ઇઝ સ્પેરપાર્ટ્સ, જેમાં નિશ ઓટો બી અમને સપોર્ટ કરે છે, તો બાઇકના જેટલા સ્પેરપાર્ટ્સ છે એ બી સાથે લઈને ચાલે છે. એટલે મિનિમમ રિસ્ક લઈને એટલા માટે ચાલીએ છીએ કે ડેફિનેટલી નેચરલ જે બી લેન્ડસ્લાઇડ્સ ને બધું થાય એ બીજા નંબરની વસ્તુ છે, પણ અમારી જોડે પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી લઈને ચાલીએ છીએ કે લેન્ડસ્લાઇડ થઈને ત્યાં જ રસ્તો અટકી ગયો તો બીજું શું. આ બધું જ અમે શીખ્યા છે પહેલાંની રાઇડ, જે 10 નેશનની રાઇડ કરી હતી, એમાંથી જે જે શીખવા મળ્યું છે આ વખતે એની ઉપર જ અમે વધારે પડતું કામ કર્યું છે. ફેમિલીને કેટલું મિસ કરશો? ફેમિલીને પૂરેપૂરું મિસ કરશો? ફેમિલીને પૂરેપૂરું મિસ કરીશું ડેફિનેટલી, કારણ કે આજે મારા 2 બાળકો છે, હસબન્ડ છે, ઘરે બધા પેરેન્ટ્સ છે, પણ એક નિશ્ચિંત રીતના હું જાઉં છું, કારણ કે આજે મારા પેરેન્ટ્સ, માતા પિતા છે, સાસુ સસરા છે બધા, અને ફ્રેન્ડ્સ છે, એ બધાએ મને હોસલો આપ્યો કે તું ઇઝીલી કરી શકે એમ છે, અમે ઘરે અપ ફ્રન્ટલી બધાને જ હેન્ડલ કરી લઈશું. પણ આજે એક મેઇન ઉદ્દેશ્ય સાથે જઈએ છીએ તો એ લોકોને બી ગર્વ થાય છે કે ઇન્ડિયામાંથી અને સુરતમાંથી અમે આ એક મેસેજ લઈને પૂરી દુનિયામાં ફેલાવવા જઈ રહ્યા છીએ, તો બધાને જ ગર્વ છે. આપણા સુરતીઓ માટે સુરતીઓ માટે એ મેસેજ છે થેન્ક યુ સો મચ અત્યાર સુધી તમે મને આટલા વર્ષો બહુ જ સપોર્ટ કર્યો અને આજે બી આટલા બધા મેસેજીસ ઘણી વાર એવું બન્યું છે કે મેં તમારા ફોન કોલ્સ કે મેસેજીસ અટેન્ડ નહીં કર્યા હોય પણ ઇન્ડિવિજ્યુઅલી આઈ થેન્ક ઇચ વન ઓફ યુ કે મેસેજીસ અને ફોન કોલ્સથી જે વિશીસ મને મળી છે અને ડેફિનેટલી તમારા સપોર્ટથી જ અને આ એક રાઇડ અમારી નથી, આપણા બધાની આ રાઇડ છે એ રીતના અમે સંપૂર્ણ કરીને પાછા ફરીશું. થેન્